नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय हिंदी पाठ त्रण गिनती एक से बीस तक। अहीं अभ्यास एक आपेलो छे, शिक्षक की सहायता से गीत गान कीजिए, मतलब इनके शिक्षक की मदद से नीचे आपेलू गीत गाओ। गिनती के गीत का गान बच्चों का सामूहिक गान, एटले बधा बाळको अने शिक्षकने साथे गान गावानुं छे, सामूहिक एटले साथे। तो आमां पहेला छे एक दो तीन चार, आओ चले गिरनाथ। एक दो तीन चार, आओ चले गिरनाथ। पाँच छः सात आठ, सागर तट पर सोमनाथ। पाँच छः सात आठ, सागर तट पर सोमनाथ। नौ दस ग्यारह बारह, कस चले तो अशापुरा। नौ दस ग्यारह बारह, कस चले तो अशापुरा। तेरह चौदह पंद्रह सोलह, बहुचर माँ का मुर्गा बोला। तेरा चौदह पंद्रह सोलह, बहुचर माँ का मुर्गा बोला। सत्रह अठारह उन्नीस बीस, मामा जी की फोटो खींच। सत्रह अठारह उन्नीस बीस, मामा जी की फोटो खींच। तो आ एक थी वीस सुधीनी गिनती एटले एकड़ा आपेला छे, अने एमां थोड़ा थोड़ा वाक्य पण वधाराना मूकेला छे। बरोबर बाळको, हवे अहींया छे ગુજરાતીમાં એકડા લખેલા છે, અહીંયા જોઈ શકો છો તમે નવ સુધી। પછી આ હિન્દીમાં લખેલા છે અને આ હિન્દીના અંકો ફરીથી પુનરાવર્તન કરેલું છે, તો અહીંયા પણ તમારે અંકોનું પુનરાવર્તન જ હિન્દીમાં કરવાનું છે। બરાબર, હિન્દીમાં અંક લખવાના છે એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। બરાબર, અહીંયા આપેલું છે નમૂનો, એ પ્રમાણે અહીંયા પુનરાવર્તન કરવાનું છે। પછી અહીંયા ગિનતી ક્રમ સે બોલતે જઈએ, ક્રમ અનુસાર જોડતે જઈએ। ઓર દેખીએ કિસકા ચિત્ર બનતા હે, ચિત્ર મે મનપસંદ રંગ ભરીએ। બરોબર, અહીંયા જો તમારે ગિનતી આપેલી છે એક દો ત્રણ ચાર, એમ ગિનતી તમારે જોડકામાં પોઈન્ટ સાથે જોડતું જવાનું છે, અને આમાં અનુમાન કરવાનું છે કે શેનું ચિત્ર બન્યું। તો અહીંયા ઉંદરનું ચિત્ર બનશે, શેનું ચિત્ર બનશે, ઉંદરનું ચિત્ર બનશે। બરાબર, પછી એમાં તમારે રંગ પૂરવાનો છે। અભ્યાસ ચાર, પઢીએ સમજીએ ઓર બોલીએ। તો અહીંયા તમને એકથી વીસ સુધીની ગિનતી આપેલી છે અંક અને શબ્દમાં, તમે જોઈ શકો છો અહીંયા એક લખ્યું છે, પછી શબ્દમાં સામે એક લખેલું છે। અહીંયા બે એટલે દો, ત્રણ એટલે તીન, ચાર એટલે ચાર, પાંચ એટલે પાંચ, છ એટલે છ, સાત એટલે સાત, આઠ એટલે આઠ, નવ તો નવ, દસ તો દસ, અગિયાર તો અગિયાર, બાર તો બાર, તેર તો તેર, ચૌદ તો ચૌદા, પંદર તો પંદર, સોળ તો સોળ, સત્તર તો સત્તર, અઢાર તો અઢાર, ઓગણીસ તો ઓગણીસ, વીસ તો વીસ। અંક અને શબ્દમાં આપેલું છે। અહીંયા પણ તમે જોઈ શકો છો કે એકથી વીસ સુધી તમને અંક અને શબ્દમાં આપેલું છે। બરાબર, તો આનું લેખન જ કરવાનું છે। અહીંયા હિન્દીમાં અંક લખવાનો છે અને અહીંયા બાજુમાં શબ્દમાં લખવાનો છે। બરાબર, તેવી રીતે એ અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે। ગિનતી ક્રમિક રૂપસે બોલીએ, બોલતે જઈએ, ઓર રેખા કો કાટે બિના, ઉન્હે જોડને જઈએ, જોડતે જઈએ। બરાબર, આમાં એક બે ત્રણ ચાર રીતે આપેલું હોય, જો અહીંયા આપેલું હોય ને જોડકા જોડવાના છે તમારે, પોઈન્ટ ઉપર પોઈન્ટ એવી રીતે કરતું જવાનું છે। પહેલાં એક, અહીંયા દો, આ ત્રણ, આ ચાર, પછી અહીંયા પાંચ, અહીંયા છ, અહીંયા સાત, એ રીતે આપેલું છે, એ દોરશો એટલે અહીંયા ચિત્ર સરસ મજાનું બની જશે। પછી કયું ચિત્ર છે એ તમારે જોવાનું છે।
वैसे स्वाध्याय तो स्वाध्याय में प्रश्न पहलो गिनती के सही शब्द अंकों के सामने लिखिए। सही शब्द लखवानो छे तो अहीं बे लखेलू छे बराबर, हिंदी में शू छे बे तो अहीं सत्र लखेलू छे तो खोटू वाक्य छे तो अहीं आपणे लखीशू दो, पछी अहीं त्रण तो अहीं लखशू तीन, अहीं लखशू आ पांच तो अहीं लखशू पांच, आ छ तो अहीं छ, नौ तो नौ, सत्र से अहीं अठरा अने अहीं उन्नीस। आमां आडावडा वाक्य शब्दमां आपेला छे तमे जोई शको छो बराबर, આ આડાવડા વાક્ય છે એને અહીંયા લાઇનમાં જે અંક લખાશે એ પ્રમાણે અહીંયા શબ્દમાં લખવાનું છે। રિક્ત સ્થાનો મે ક્રમશે સંખ્યા અંક ભરીએ, રિક્ત સ્થાનો એટલે સહી એટલે જે આવતું હોય લાઇન પ્રમાણે રકમમાં અંક લખવાનો, જે ખાલી ખાના છે ત્યાં પૂર્ણ કરવાનું છે એટલે ખાના પૂરતી કહેવાય। અહીંયા લખેલું છે એક, પછી અહીંયા દો, तीन, चार, पांच, छः, सात, आठ, नौ, दस, ग्यारह, बारह, तेरह, चौदह, पंद्रह, सोलह, सत्रह, अठारह, उन्नीस, बीस। એ અંકો માં લખવાનું છે, પછી નીચે આપેલું છે એને હિન્દીમાં આપણે લખવાનું છે। એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઠર, ઓગણીસ, વીસ, બરોબર। હિન્દીમાં અને અંકમાં બંનેમાં ખાનાપૂર્તિ કરવાની છે। પછી અહીંયા એક વર્ણમાલા એટલે માળા દોરેલી છે, એમાં અંકો લખેલા છે અને અંકો ઉપર અમુક અમુક વાક્ય સુવિચાર લખેલા છે, તો એ શું લખેલા છે એ વાંચવાનો તમારે પ્રયત્ન કરવાનો છે બરાબર બાળકો। તો આપણો આ ત્રીજો પાઠ અહીંયા પૂરો થાય છે, પણ હવે હું તમને થોડા હમણાં 15 તારીખે જે એક્ઝામ આવે છે પરીક્ષા 15 માર્ચ એટલે 15/3/2021 રોજ આપણે પ્રથમ પરીક્ષા લેવાની છે બરોબર। તો પ્રથમ પરીક્ષાના પુસ્તકો તમારી પાસે નહીં હોય, તમે વિડિયા પણ નહીં જોયા હોય અને અસાઇનમેન્ટ પણ નથી, તો હું તમને અત્યારે આના ઉપરથી જે પ્રથમ સત્રનું થોડું થોડું કહું છું, માર્ગદર્શન આપું, એ તમે વિડિયામાં બરોબર વ્યવસ્થિત સાંભળજો અને પાકું કરજો, જેથી કરી તમને 15 તારીખે પરીક્ષા પૂછાય તો એમાં આવડે। તો પહેલાં હું તમને થોડુંક ગુજરાત હિન્દી વાક્ય છે એના ગુજરાતી કરતા શીખું છું, હિન્દી વાક્ય હોય હિન્દી વાક્યને ગુજરાતી કરતા થોડુંક શીખવું છું। તો પહેલાં છે યહ ક્યાં હે, તો એનું ગુજરાતી થાય આ શું છે। પછી બીજું વાક્ય છે યહ પતંગ હે, તો એનું ગુજરાતી થાય આ પતંગ છે। યહ ક્યાં હે, તો આ શું છે। યહ સેબ હે, તો આ સફરજન છે। યહ લડકી હે, તો આ છોકરી છે। પછી જાજી છોકરીઓ હોય તો એને માટે એમ વપરાય એ લડકિયા હે, તો આ છોકરીઓ છે બરોબર। આપ કિસાન હે પ્રશ્નાચિહ્ન છે, આપ કિસાન હે, તો એનો જવાબ ગુજરાતીમાં થાય તમે ખેડૂત છો એમ બરોબર। એટલે ગુજરાતીનું એટલે હિન્દીનું ગુજરાતી કર્યું, હવે ગુજરાતીનું હિન્દી પણ પૂછી શકે બરોબર। તો તમે બનાવતા આવડવું પડે, જેવા કે ગુલાબ તો ગુલાબ, કરણ તો કરે, જાસુ તો ગુઢલ, બારમાસી તો બારમાસી, ચંપો તો ચંપા, ગલગોટો તો ગેંદા બરોબર। પછી થોડાક સવાલ જવાબ વતન પૂછાઈ શકે, ગુલાબ કિન કિન રંગો કે હોતે હે, તો ગુલાબ લાલ, પીલે, સફેદ આદિ કઈ રંગો કે હોતે હે। પછી બીજો સવાલ, ગુલાબ કૈસે પૌધે પર હોતા હે, તો ગુલાબ કાંટે વાલે પૌધે પર હોતા હે। ત્રીજો સવાલ, ગુલાબ કે ફૂલ સે ક્યા બનતી હે, તો ગુલાબ કે ફૂલ સે માલા બનતી હે બરોબર બાળકો। પછી હવે આગળ એક કાવ્ય છે, એ કાવ્ય પ્રથમ સત્રનું છે અને પરીક્ષામાં પૂછાઈ પણ શકે,
तो तमे काव्य बराबर व्यवस्थित सांभळजो, हूँ तमने आखो काव्य संभळावुं छुं। डम 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 डमरू बजा के, डम 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 डमरू बजा के, देखो आया रामू मदारी, देखो आया रामू मदारी, आओ बच्चों तुम्हें दिखाओ, आओ बच्चों तुम्हें दिखाओ, अपना प्यारा प्यारा खेल, अपना प्यारा प्यारा खेल, मेला याहो बंदर बंदरिया, मेला याहो बंदर बंदरिया, तुम्हें दिखाओ उसका खेल, तुम्हें दिखाओ उसका खेल, रामू ने डम 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 डमरू बजाया, बंदर बंदरिया ने खेल दिखाया, रामू ने डम 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 डमरू बजाया, बंदर बंदरिया ने खेल दिखाया, बच्चे सभी बजाओ ताली, बच्चे सभी बजाओ ताली, नाच रहे है बंदर बंदरिया, नाच रहे है बंदर बंदरिया, देख खेल को बच्चे हो गए खुश, देख खेल को बच्चे हो गए खुश, दिया रामू मदारी को रुपया एक, दिया रामू मदारी को रुपया एक। बराबर बाळको, आ काव्य हतुं। हवे हूँ तमने एमांथी थोड़ुं स्वाध्याय करावुं, सवाल जवाब ते तमे व्यवस्थित सांभळजो। मदारिका नाम क्या था, पहेलो सवाल छे मदारिका नाम क्या था, तो जवाब आवशे मदारिका नाम रामू था, मदारिका नाम रामू था। पछी बीजो सवाल, मदारी क्यां लाया, बीजो सवाल मदारी क्यां लाया, तो जवाब आवशे मदारी बंदर बंदरिया लाया। त्रीजो सवाल, मदारी ने क्या बजाया, तो जवाब आवशे मदारी ने डम 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 डमरू बजाया, क्या बजाया, डम 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 डमरू बजाया। पसी चौथो सवाल, नाच देख कर बच्चों ने क्या बजाया, तो नाच देख कर बच्चों ने ताली बजाई, क्या बजाई, ताली। पसी पांचवो सवाल, बंदर बंदरिया ने कैसे खेल दिखाए, तो बंदर बंदरिया ने नाच कर खेल दिखाए। पसी छठो सवाल, बच्चों ने मदारी को क्या दिया, तो बच्चों ने मदारी को एक रुपया दिया, बराबर बच्चों ने मदारी को एक रुपया दिया। हवे नीचेना गुजराती शब्दों सामे हिंदी शब्दों लखो, तो पहेलू छे खेल, तो हिंदी में खेल लखवानो, पछी गुजराती में छे वगाड्यू, तो एनो हिंदी में वाक्य थाय बजाया, पछी गुजराती में छे वांदरो, तो हिंदी में थाय बंदर, पछी चौथो छे गुजराती में बतावो, तो हिंदी में थाय दिखावो, पछी बाळको, तो बच्चे, बराबर। एवी रीते इश्का हिंदी वाक्य छे, एनो गुजराती हवे आपणे करशुं, इश्का तो एमनु, सन तो ईश्वी सन, इनके तो एमना, इनकी तो एमनी, प्रधानमंत्री तो वडाप्रधान, बाल दिन तो बाळ दिवस, इसलिए तो तेथी, नारा तो सूत्र, बराबर। एवी रीते हवे एक नेहरू चाचा पाठ छे, ए हूँ तमने जरीक वाँची संभळावुं छुं, ते तमे ध्यानथी सांभळजो। जानते हो ये कौन है, ये नेहरू चाचा है। नेहरू चाचा का जन्म 14 नवंबर सन 1889 के दिन इलाहाबाद में हुआ था। इनका पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। इनका पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। इनके पिताजी का नाम मोतीलाल नेहरू था। इनकी माताजी का नाम स्वरूप रानी था।
इनकी पत्नी का नाम कमला था। इनकी पुत्री का नाम इंदिरा गांधी था। नेहरू चाचा को बच्चे बहुत प्यारे थे। इनका जन्मदिन बाल दिन के रूप में मनाया जाता है। इनको गुलाब का फूल बहुत प्यारा था। नेहरू चाचा विषय छे बराबर। नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे। नेहरू चाचा ने हमें आराम हराम है का नारा दिया था। सन 1964 में 27 मई के दिन इनकी मृत्यु हुई थी। बराबर आ मैं तमने हिंदी में नेहरू चाचा नो पाठ कर्यो। हवे हुं एना पछी थोड़ुं स्वाध्याय तमने कहूँ छूं ए तमे व्यवस्थित सांभळजो। तो एमां खाली जगह प्रथम कहूँ छूं। तो पहली खाली जगह छे नेहरू चाचा को खाली जगह बहुत प्यारे थे। नेहरू चाचा को खाली जगह बहुत प्यारे थे। तो जवाब आवशे खाली जगह में बच्चे। तो आखी खाली जगह बन से नेहरू चाचा को बच्चे बहुत प्यारे थे। पसी बीजू नेहरू चाचा को खाली जगह का फूल प्यारा था। नेहरू चाचा को खाली जगह का फूल प्यारा था। तो गुलाब का फूल। तो आखी खाली जगह बन से नेहरू चाचा को गुलाब का फूल प्यारा था। पसी त्रीजी नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम खाली जगह थे। नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम खाली जगह थे। तो शू आवशे प्रधानमंत्री। हवे आखी खाली जगह एम बनशे नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे। चौथी नेहरू चाचा ने हमें खाली जगह का नारा दिया था। नेहरू चाचा ने हमें खाली जगह का नारा दिया था। तो अब आखी खाली जगह नेहरू चाचा ने हमें आराम भराम है का नारा दिया था। अब आमाथी थोड़ा सवाल जवाब बने से ये हूँ तमने कहूँ छू तमे सांभळजो। प्रश्न एक नेहरू चाचा का जन्म कब और कहाँ हुआ था। नेहरू चाचा का जन्म कब और कहाँ हुआ था। तो जवाब आवशे नेहरू चाचा का जन्म सन 18 नवंबर 1889 के दिन इलाहाबाद में हुआ था। 18 नवंबर सन 1889 के दिन इलाहाबाद में हुआ था। बीजो सवाल नेहरू चाचा का पूरा नाम लिखो। बीजो सवाल नेहरू चाचा का पूरा नाम लिखो। तो जवाब आवशे नेहरू चाचा का पूरा नाम पंडित जवाहरलाल नेहरू था। पंडित जवाहरलाल नेहरू था। पछी त्रीजो सवाल नेहरू चाचा के पिताजी और माताजी का नाम क्या था। सवाल नेहरू चाचा के पिताजी और माताजी का नाम क्या था। तो जवाब आवशे नेहरू चाचा के पिताजी का नाम मोतीलाल और माताजी का नाम स्वरूप रानी था। चौथो सवाल नेहरू चाचा की पत्नी और पुत्री के नाम क्या थे। नेहरू चाचा की पत्नी और पुत्री के नाम क्या थे। तो जवाब आवशे नेहरू चाचा के पत्नी का नाम कमला और पुत्री का नाम इंदिरा गांधी था। पसी पांचमो सवाल नेहरू चाचा की मृत्यु कब हुई थी। पांचमो सवाल नेहरू चाचा की मृत्यु कब हुई थी। तो जवाब आवशे नेहरू चाचा की मृत्यु सन 1964 में 27 मई की हुई थी। 1964 में 27 मई के दिन हुई थी। हवे अहीं गुजराती शब्दों छे एनी सामे थोड़ा हिंदी शब्दों लखेला छे ए हुं तमने संभळावुं। एमना तो इनके, एमनो तो इसका, एमनी तो इनकी, बाळदिन तो बालदिन,
वड़ा प्रधान तो प्रधानमंत्री, ईस्वी सन तो सन। बराबर बाळको, आमे तमने थोड़ू अहीं प्रथम सत्रनु जे कह्युं ते तमे व्यवस्थित सांभळजो अने ध्यान आपजो अने आ वीडियो जरूरथी जोजो जेथी करी हमणाथी 15 तारीखे परीक्षा आववानी छे एमां आ प्रथम सत्रनी परीक्षा छे एटले प्रथम सत्रनुं पूछाई शके। बराबर बाळको, પછી અહીંયા થોડાક તમને નીચેના ચિત્રો દોરેલા હોય એમાં નીચે તમારે હિન્દી વાક્ય લખવાનું છે। જેવો કે તમારે ચરખો દોરેલો હોય તો હિન્દીમાં તમારે ચરખા લખવાનું છે। તમારે રકાબી દોરેલી હોય તો તસ્તરી લખવાનું છે। જેમ કે દોરડું દોરેલું હોય તો તમારે રસ્સી એમ લખવાનું છે। પછી ફાનસ દોરેલી હોય તો તમારે લાલટેન લખવાનું છે। પછી મોર દોરેલો હોય તો મોર જ લખવાનો છે। બરાબર બાળકો, પછી બોટલ દોરેલી હોય તો તમારે સીસી એમ લખવાનું છે। એવા ઘણા બધા ચિત્રો આપેલા છે એ તમને થોડા થોડા હું કહું છું। જેમ કે કેરી તો એને હિન્દીમાં કહેવાય આમ, પછી દાડમ તો અનાર, દ્રાક્ષ તો અંગૂર, પપૈયું તો પપીતા, સફરજન તો સેવ, કોબી તો કોભી, ગોભી ગોભી કહેવાય ગોભી, ટમેટું તો ટમાટર, વટાણા તો મટર, રીંગણ તો બેંગણ, દૂધી તો લૌકી, કાગડો તો કૌવા, કબૂતર તો કબૂતર, પોપટ તો તોતા, કૂકડો તો મુર્ગા, સસલું તો ખરગોશ, કાચબો તો કછુઆ, હરણ તો હિરણ, રીસ તો ભાલુ, વાઘ તો બાઘ, બસ તો બસ, સાયકલ તો સાયકલ, સ્કૂટર તો સ્કૂટર, રથ તો રથ, ખેડૂત તો કિસાન, સિંહ તો શેર, સાપ તો સાપ, ખિસકોલી તો ગિલહરી, ગરોડી તો છીપકલી, બિલાડી તો બિલ્લી, છત્રી તો છાતા, કૂતરો તો કૂતતા, રેડિયો તો ચરખા, ટીવી તો ટેલિવિઝન, ત્રાજવું તો તરાજું, રકાબી તો તસ્તરી, સીસી તો બોટલ, ફાનસ તો લાલટેન, દોરડું તો રસ્સી, નોળિયો તો નેવલા, નખ તો નાખુલ, ભમરો તો ભવરા, દેડકો તો મેઢક, શિયાળ તો લોમડી, સુથાર તો બઢાઈ। આવા અમુક અમુક શબ્દ તમને ચિત્ર દોરેલા હશે તો નીચે તમારે હિન્દીમાં લખવાનું હશે। તો તમે આ વિડીયો જોયો હશે અથવા સાંભળ્યો હશે તો તમને આવડી જશે। અને એક વસ્તુ માટે યહ અથવા વહ વપરાય અને વધારે વસ્તુ માટે એ અથવા વે નો ઉપયોગ થાય છે। યહ ક્યાં હે તો યહ લડકી હે। પછી જાજી છોકરીઓ ઊભી હોય તો એ ક્યાં હે તો એ ક્યાં હે તો એ લડકિયા છે, એવી રીતનો ઉપયોગ થાય છે। બરાબર બાળકો, આ પીરિયડમાં આપણે આટલું જોઈશું। જે પ્રથમ પરીક્ષા 15 તારીખે લેવાની છે એમાં મેં ઘણું ખરું તમને સમજાવી દીધું છે અને હમણાં જે 12 નંબરનું અસાઇનમેન્ટ આવે એ પૂરેપૂરી તૈયારી કરજો અથવા જેથી કરી તમને 15 તારીખે પેપરમાં તકલીફ પડે નહીં અને મહેનત કરજો। નમસ્કાર બાળકો।